જેના દીવા સામે આંખ બંધ કરીને બેસો ને સામે વાળાનો ઇતિહાસ દેખાડી દે એ જ મારી માં મેલડી। આમ તો માં મેલડીના ઘણા બધા સ્વરૂપો છે અને ઘણી બધી કથાઓની સાથે સંકળાયેલા છે, પણ મેલડી માના ધામની વાત આવે ત્યારે મહેસાણા જિલ્લાનું ગામ કડી જરૂરથી યાદ આવે। હે ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ। અને આ વિડીયોમાં હું માં મેલડી એટલે કે મલ્હાર રાવની મેલડીના પ્રાગટ્યની કથા તમને કહીશ, એટલે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા નહીં। અને મિત્રો, જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે આપેલું બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે। માં મેલડીના પ્રાગટ્યની કથા અગાઉ આપણે કડી વિશે થોડીક માહિતી જોઈએ તો અગાઉ કડી છે એ વડોદરાના ગાયકવાડના તાબા નીચે હતું। કડીની ખેતી વિશે આવક ઘણી બધી હતી, વળી વડોદરાથી ઘણું દૂર પણ હતું, એટલે નજીકના વિરમ ગામમાં નવાબનું રાજ હતું અને નવાબને અંગ્રેજો સાથે સારી એવી દોસ્તી। અંગ્રેજોની મદદથી નવાબનો કડી પરગણું વડોદરા રાજ્યથી પડાવી લેવાનો મનસૂબો હતો। પાટણનો સૂબો હતો, પણ પાટણ કણીથી ઘણું બધું દૂર પડતું। દૂરંદેશી ધરાવતા ખાંડેરાવ ગાયકવાડે નાના ભાઈ મલ્હારરાવને કડી પરગણું ચોથા ભાગે આપી દીધેલું। મલ્હારરાવમાં સારા રાજવીના બધા ગુણ હતા। લડાયક મલ્હારરાવથી નાના મોટા રજવાડા બીતા। મલ્હારરાવે વડોદરાથી આવી કડી સંભાળી લીધું। કડી સોનાની દડી એવું ત્યારે કહેવામાં આવતું। ઉદ્યોગ ધંધા રોજગાર અને ખેતીની એટલી બધી આવક હતી કે મલ્હારરાવનો ખજાનો છલકાવા લાગ્યો, સુખ અને સમૃદ્ધિ વધવા લાગી। મલ્હારરાવે કડીમાં 7 માળનો મહેલ બનાવડાવ્યો। મલ્હારરાવ મેલડી માતાના પરમ ભક્ત હતા, એથી મહેલમાં 7મા માળે મેલડી માનું સ્થાનક બનાવ્યું। રોજ સવાર સાંજે માને દીવો કરવાનો મલ્હારરાવનો નિયમ હતો। મલ્હારરાવ અંદરથી માતાના ભક્ત હતા તો ઉપરથી એટલા કઠોર પણ હતા। એનો એક કિસ્સો ખૂબ જાણીતો એવો છે। મલ્હારરાવ મેલડી માતાના ભક્ત છે એની જાણ ધીરે ધીરે પ્રજામાં થઈ। કડી નીચે તે સમયે 152 ગામ આવતા। ગ્રામ પ્રજા રાજાને સારું લગાડવા મેલડી માની પૂજા કરવા લાગી। પછી ધીરે ધીરે ગામે ગામ મેલડી માના ભૂવા ફૂટી નીકળવા માંડ્યા। ચોરે ને છોટે મેલડી માતાના મધ, ઠેર ઠેર મેલડી માના ભૂવા। મલ્હારરાવને થયું કે પ્રજા ખોટે રવાડે ચડી છે, મને સારું લગાડવા મેલડી માને ભજે છે, ભાવથી ભજતા નથી, માટે મારે લોકોની આંખ ઉઘાડવી પડશે, નહીં તો શ્રદ્ધાનું સ્થાન અંધશ્રદ્ધા લઈ લેશે। આમ વિચારી મલ્હારરાવે 7મે માળે માતાજીના મઢમાં એક કોળાનો વેલો વાવ્યો। વેલો મોટો થવા લાગ્યો, નાના નાના કોળાના ફળ લાગવા લાગ્યા, એટલે મલ્હારરાવે કુંભાર પાસેથી એક ઘડો મંગાવ્યો। કુંભાર સમજ્યો કે બાપુને જવારા વાવવા હશે, કુંભાર ઘડો આપી ગયો। મલ્હારરાવે વેલામાં લાગેલું એક નાનકડું કોળું ઘડામાં મૂકી એનું મોઢું બંધ થવા દીધું। ધીરે ધીરે મોટું થતા કોળું માટીના ઘડામાં ચપોચપ બેસી ગયું। તરત જ મલ્હારરાવે આખા પરગાણામાં વાયડ મોકલાવ્યા કે કડીના મહેલમાં માતાજીનો માંડવો છે, એમાં ફક્ત મેલડી માતાના ભૂવા હોય એને ભાવ ભર્યું આમંત્રણ છે। વાવડ આખાઈ કડીમાં ફરી વળ્યા। બની બેઠેલા મેલડી માના ભૂવા ખુશખુશાલ થઈ ગયા અને મહેલમાં ભેગા થવા લાગ્યા। લીંબુની ફાળ જેવી આંખો, કપાળમાં હિંગળોજના ચાંદલા, કાળા ભમ્મર શરીર, તેલ વગરના સૂકા કાબર ચિત્રા વાળના ચોટલા, ગળામાં મોટા મોટા પારાની માળાઓ, મોટા ભાગે દારૂના વ્યસની ભૂવાઓને જોઈ મલ્હારરાવ બોલ્યા, ભૂવાઓ તમારે દાણા જોવા હોય તો દાણા જોઈને જે પૂછવું હોય તે તમે મેલડી માતાજીને પૂછીને મને જવાબ આપો કે આ મહેલના 7મા માળે માતાજીના મઢમાં તમારી પરીક્ષા લેવા માટે મેં શું મૂકેલું છે। ભેગા થયેલા 125 ભૂવામાં સોપો પડી ગયો, શું જવાબ આપવો? ભૂવાઓ ગેંગે ફેફે કરવા લાગ્યા, એટલે મલ્હારરાવે તમામ 125 ભૂવાને પકડીને જેલમાં પૂરી દીધા। ભૂવા મૂંઝાયા, આમાંથી બચવું કેવી રીતે? 125 ભૂવા 1 મહિનો મલ્હારરાવની જેલમાં રહ્યા। આ તરફ મલ્હારરાવે પણ ગામે ગામમાં તપાસ કરાવવા માંડી કે માં મેલડીના કોઈ ભૂવા પરીક્ષામાંથી બાકી તો નહીં રહી જતા ને। તપાસ કરતા ખબર પડી કે દેવુસણા ગામનો જીવણો 12 નામનો રબારી મેલડી માનો ભૂવો છે। જે મેલડી તે ધૂણે છે એને દેવુ સગુણાના 12ની મેલડી કહેવાય, રબારી કોમ આને દેહુણાના 12ની મેલડી પણ કહે છે। મલ્હારરાવે તરત માણસો મોકલ્યા કે જાઓ જીવણા 12 જ્યાં હોય ત્યાંથી માન સન્માન સાથે હાજર કરો, આવવાની હા ના કરે તો બળજબરીથી લઈ આવો। સૈનિકો તો દેવુસણા ગયા, રબારીઓના નેસમાં જઈ પૂછ્યું કે જીવણો 12 કોણ છે? નેસડામાં બૈરાઓ હાજર હતા, કહ્યું કે ઢોર ચરાવવા ઓતરાદી સીમમાં ગયા છે।
સૈનિકો સીમમાં ગયા અને જીવણાબારને કીધું, ગાયકવાડ સરકારે તને કડી તેડાવ્યો છે, ચાલ. જીવણાબારે જવાબ આપ્યો કે ભાઈઓ, આવવાની ના નથી, પણ તમે જરા બેસો, હું મારી માતાજીની રજા લઈ લઉં. આમ કહી જીવણાબારે માથા પર પહેરેલી પાઘડીનો એક છેડો ગળામાં નાખ્યો, ખિસ્સામાંથી લાલ રૂમાલ જેવું કપડું કાઢ્યું, દાણાની પોટલી કાઢી, વડના ઝાડા નીચે જીવણાબારે કપડા પર જુવારના દાણાની ચપટી નાખી, દાણા ગણી ગણી જોવા લાગ્યો. જીવણો બાર દાણા સામે અને સૈનિકો જીવણા સામે જોઈ રહ્યા. દાણા ગણી જીવણો બાર હસ્યો, ઓહ એમ વાત છે, એમ બોલી જીવણાબારે ફરીથી ચપટી ભરીને દાણા નાખ્યા. થોડી વાર પછી મૌન ભંગ કરતા સૈનિકોએ કહ્યું, જીવણાબાર માતાજી શું કહે છે? ધીર ગંભીર અવાજથી જીવણો બોલી ઉઠ્યો, મારી મેલડીને મારી સાથે કડી આવવું છે, જાઓ જઈને તમારા શ્રીમંત સરકાર મલ્હારરાવ ગાયકવાડને કહેજો કે 4 ઘોડાની બગી મોકલે. બગીનું નામ સાંભળીને સૈનિકો તો હસવા લાગ્યા. જીવણો બાર કહેવા લાગ્યો, ભાઈઓ તમે જેમ ચિઠ્ઠીના ચાકર છો એમ હું પણ ચિઠ્ઠીનો ચાકર છું. આ વાત મલ્હારરાવ અને મેલડીની વચ્ચેની છે, માટે આમાં મારું કે તમારું ડાપણ નહીં ચાલે. બોલો શું કરવા માંગો છો? સૈનિકોને જીવણાબારની વાતમાં સચ્ચાઈનો રણકો સંભળાયો. મારતે ઘોડે જઈ એમણે મલ્હારરાવને વાત કરી કે દેવસુણાનો રબારી મેલડી માતાનો ભૂવો છે અને દરબારમાં હાજર થવા 4 ઘોડાની બગી મોકલવાનું કહે છે. ઈ એમ કહે છે કે મારી સાથે માં મેલડી પણ કડી પધારવાના છે, માને પગપાળા ન લઈ જવાય, માટે બગી મોકલો તો માં આવે અને સાથે હું પણ આવું. મલ્હારરાવે તે જ પ્રમાણે કર્યું અને બગી કડી પહોંચી. મલ્હારરાવ પોતે બગીની સામા ગયા. જીવણાબારને જોઈને થયું, આ તો છોકરું છે. જેલ ભેગો 126મો ભૂણા જીવણાબારને જય માતાજી કઈ સન્માન આપ્યું. જીવણો બાર બોલ્યો, દરબાર તમને શું સૂજ્યું? સાચું કે ખોટું, પણ ભુવાઓમાં મેલડીનું નામ તો લે છે ને, ભુવાઓને કારણ જાડો છો? 1 મહિનાથી એ બધાના બૈરા છોકરા રખડે છે, એ બચાવડે ને એમ કે સરકાર સામે કેળાનું કોળું કેમ કેવું, અને એ પણ ઘડામાં આપે રાખ્યું છે એ તો કેમ કહેવાય? મને પૂછો તો એવી હું દુષ્ગુસ્તાખી હું પણ ન કરું, આ તો તુક્કો કહેવાય, આમાં મેલડી ક્યાંથી આવી? મલ્હારરાવને નવાઈ લાગી. તેમને લાગ્યું કે આ જીવણો બાર હવે શું કરશે, અને એમણે કહ્યું, જીવણા બાર હવે શું કરવું છે? જીવણો બોલ્યો, આ 125 ભુવાઓને મુક્ત કરી દો. બધા સભાખંડમાં આવ્યા. જીવણો બાર બોલ્યો, લ્યો હવે આ ઘડા સૌને વચ્ચે લાવો. ઘડો લાવવામાં આવ્યો. જીવણા બારે મેલડી માતાનું સ્મરણ કરી કોળાની ડીટિયાને દાંતથી પકડી આખું કોળું ખેંચી કાઢ્યું, ઘડો પણ અખંડ રાખ્યો. તે દિવસે કડીના મહેલમાં કોળાની પ્રસાદી વેચાણી. મલ્હારરાવે જીવણાબારને જે જોઈએ તે માગી લેવા કહ્યું. જીવણાએ કહ્યું, મારે જે જોઈએ તે મને મેલડીએ આપ્યું છે. મલ્હારરાવથી બોલી જવાયું, મેલડી કઈ જમીન જાગીર ધન દોલત થોડી આપે, ભુવાઓ માગો. જીવણો બાર સમજી ગયો કે મલ્હારરાવે આ બોલી માતાજીને નારાજ કર્યા છે. જીવણાબારે કહ્યું, મારી ડાક ફૂટી ગઈ છે, એનું પૈડું બંધાવી આપો એટલે બસ છે. મલ્હારરાવ કડીથી પાટણ સુબાને મળવા અવારનવાર પાટણ જતા. એકવાર મલ્હારરાવ જતા હતા, પાટણ થોડું જ દૂર હતું, વચ્ચે આવ્યું બાલીસણ ગામ. મલ્હારરાવે બાલીસણા ગામમાં પડાવ નાખ્યો. એ ગામના મુસ્લિમ ઘાચી લોકો આગ્રહ કરી મલ્હારરાવને ઘાચીવાડમાં મહેમાન ગતિ કરવા લઈ ગયા. મલ્હારરાવે તે ઘાંચીની કન્યાને જોઈ અને એને જોઈ એના ઉપર મોહિત થઈ ગયા. પ્રજા બિચારી રાજા સામે શું કરે? પછી તો મલ્હારરાવના આટા ફેરા બાલીસણામાં વધી ગયા. ઘણી વાર ત્યાં રાત પણ રોકાઈ જતા. પરિણામે નિયમ મુજબ માના દીવા ન થતા. માએ સપનામાં આવી મલ્હારરાવને ચેતવ્યા કે આ રસ્તો મૂકી દે, પણ પ્રેમમાં અંધ બનેલા મલ્હારરાવે માની વાત ન માની. હવે મલ્હારરાવ વડોદરા રાજ્યનો ચોથ પણ ન મોકલતા, એટલે અંગ્રેજોએ કહ્યું કે મલ્હારરાવ પાસેથી ખંડણી વસૂલ કરો અને એને બરતરફ કરો. વડોદરા રાજ્યે આપાજી દિવાનને કડી મોકલ્યા. દૂરથી આપાજી દિવાનના આવવાના સમાચાર સાંભળી મલ્હારરાવને લાગ્યું કે નક્કી તે મારી સામે લડવા આવે છે, એટલે કડીમાં પણ લડવાની તૈયારીઓ થઈ. આ તરફથી માણસો લઈ પાટણનો સુબો આવે છે એવા સમાચાર મળ્યા. મલ્હારરાવ મૂંઝાયા. કડીના મહેલ પર તોપ ચઢાવી પાટણથી આવતા સુબા પર એમણે તોપ મારો શરૂ કર્યો. પાટણના સુબાએ પણ તોપનો જવાબ તોપથી દેવાનું ચાલુ કર્યું. તે વખતે માતાજીએ ગેબી પાટણના સુબાને કહ્યું, જો મારા મઢને જરા પણ નુકસાન થયું તો પાટણનું પટ્ટણ થઈ જશે. સુબો માન્યો નહીં અને મઢને નુકસાન થતાં જ ડટ્ટણસો પટ્ટણ એટલે પાટણ શહેર દટાઈ ગયું. આ તરફ કડીથી ભોયરાવટે મલ્હારરાવ ભાગ્યો.
વિરમ ગામ પાસે ગેબી ટેબો કહેવાય છે ત્યાં નીકળ્યો, પણ આપાજીના માણસોએ તેને પકડી લીધો અને વડોદરા ખાતે શ્રીમાન સરકાર ખંડેરાવ ગાયકવાડ સામે રજૂ કર્યો. હવે મલ્હારરાવને પોતાની ભૂલ સમજાય. તેણે મનમાં ને મનમાં માં મેલડીની માફી માગી અને પછી સૌ સારાવાના થયા. આજે પણ કડીના મહેલમાં મેલડી માતાનું સ્થાનક છે. માં ભક્તોને આજે પણ સહાય કરે છે. જય હો માં મેલડીની.